ઝવેચંદ મેઘાણીનો ધે ગુજરાતના કોઈ ધરતીબાળો ઉઠો, તમારો દરિયા કાંઠો ને તમારી કંદરાઓ કોતરો પહાડને કરાડો, તેમજ સપાટ મેદાનો તપાસો. એના સંતાનો આ રબારી, પાટણવાડિયા, ઠાકર, ખારવા ઇત્યાદિની માણસાઈને ધીરતાથી ઉકેલો. એમાં સાહિત્ય ધનનો અખૂટ સંચય પડ્યો હશે, કારણ બહુરંગદર્શી ઇતિહાસ આમાં છુપાયો છે. કદાચ મેઘાણી સાહેબે આવું એટલા માટે જ નોંધ્યું હશે કે એ પણ જાણતા હશે કે આ કોમોના ઇતિહાસ ઉજળા છે અને આ ઇતિહાસને બહાર લાવવામાં એમને પૂરતો સમય કે સંજોગો નહીં મળ્યા હોય. આવી જ રબારી સમાજમાં પડેલી એક વાત આજે તમે સાંભળવાના છો. વિહળ રાબા ચારણ અને તેના 12 ભાઈબંધની વાત તમે સૌરાષ્ટ્રની રસધારમાં જરૂર સાંભળેલી હશે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા મૂળી તાલુકાના આંબરડી ગામની વાત અણનમ માથાના શીર્ષક હેઠળ મેઘાણી સાહેબે નોંધી છે. એનો વિડીયો પણ મેં અગાઉ બનાવેલો છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. મરવું ધીંગાણે માનથી પણ નમવું ઈ નબળાઈ છે, શેશુદ્ધ ચારણ કુળની વીરતા ઘણી વખણાઈ છે. અણનમ વિહળ રાબા મરદ મિત્રુ બાર છે, ધન્ય ધન્ય ધરા સૌરાષ્ટ્રની વંદન હજારું વાર છે. મિત્રો, તમે વિહળ રાબાની જે વાત સાંભળી હશે એમાં છેલ્લે 12 ભાઈબંધોના મૃત્યુ પછી વાત અટકી જાય છે, પણ ખરેખર વાત ત્યાં નથી અટકતી. આ વાત મંજુબેન રબારણ સાથે જોડાયેલી છે અને એ જ વાત આજે આપણે સાંભળવાના છીએ, એટલે વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. ઝાલાવાડ પરગડાના સુંદરી ભવાનીના 7 સાંજણ ગામનો ધણી વિહળ રાબો જાતનો પરજિયા ચારણ હતો. ઝાલાવાડના આંબરડી પોગનો અસલ ટીંબે જુગ જુગ જેની નામના રહી ગઈ એવા 12 લોહિયા યસ્તો ધનરવ, સાજણ, નાગાજણ, રવિયા, લખમણ, તેજરવ, ખીમરવ, આલગ, પાલા, વેરસલ, કેશવગર, વિસળ આ ભેરુબંધી આજથી 450 વર્ષ પર થઈ ગયા. આ 12 સરદાર વિહળ રાબો, 7 ગામનો ધણી અને હળવદના રાજ સાહેબનો જમણો હાથ, જેણે જોગ માયા અને પોતાની તલવાર સિવાય આ ધરતી માથે બીજા કોઈને માથું ન નમાવાના વ્રત લીધા છે. આ ભાઈ બંધોની જુગલ જોડીએ સાથે મરવા અને સાથે જીવવાના કોલ લીધા છે. વિહળ રાબાના એક અધવતિયા ચારણે અમદાવાદની હકુમતની કચેરીમાં જઈ પાછાના કાન ફૂક્યા કે આંબરડી ગામનો વિહળ રાબો આપ હકુમતને નમતો નથી. આથી સુલતાને એને ઠેકાણે લાવવા ફોજને હુકમ દીધો. વિહળ વાડીએ હતો ત્યારે એક ઘોડે સવારે આવીને વાવડ દીધા કે પાછાહ તમારે પાદરે આવીને પરોણો થઈને ઉતરેલ છે. વિહળ કામ પડતું મૂકીને પાછાહને મળવા ચાલ્યો. ગામના માણસોએ શિખામણ સંભળાવી ચાડી પહોંચી છે, એમ છતાં વિહળ રાબો તંબુમાં દાખલ થયા. તેમણે સુલતાનને સલામ ન ભરી અને પાછા ક્રોધિત થઈને બોલ્યો, કા સલામ દે કા લડાઈ દે. રાબો બોલ્યા, લડાઈ તો લ્યા, પણ મોળો એક વેણ રાખ, તારા સેંકડો સૈનિકો અને અમો 12 ભાઈબંધ તલવારથી સામ સામે આવી જાય. તલવાર ભેણે લડાઈ લ્યા, તારી તોપો બંદૂક કે તીર કામઠા, દારૂગોળો કાંઈ નહીં, આડે હથિયાર સુલતાને યુદ્ધ કરવાની કબૂલાત આપી. પાછાને પસ્તાવો થયો કે મારી ભૂલ થઈ, આ 12 નીર અપરાધી વટના માર્યા માર્યા જશે. પણ છેવટે ઈલાજ ન મળતા 12 ભાઈબંધો યુદ્ધ કરવા તૈયાર થયા અને 11 યોદ્ધા સજ્જ થઈ યુદ્ધ કરવા બહાર નીકળ્યા. કુંડાળું દોરી કુંડાળામાં બધાએ ભેગા કરવાના કોલ દીધા. ભાઈબંધીના ભલકાર, ભેરું કરે તું ભડવીર, વિહળ તું જ લલકાર, મર્દો હંધી મહોબ્બત. ત્યારે તેજરવ પરગામ ગયેલ, તે પાછળથી માથા પછાડીને મરશે, હવે વેળા નથી, ઓલા અવતાર ભેળા થાશું, એમ બધાએ નક્કી કર્યું. આ વખતે માથે પાણીનો ગોળો મૂકીને માંજુમાં રબારણ હાલી આવે છે. કેસુડાના કેસરિયા રંગમાં ધોળાયેલી મોજડીના કામણ પાર રૂપના અને ખમીરવંતા રબારીઓના રંગોત્સવમાં રસગ્ન થયેલી જોબનવંતી માંજુમાની ફટકેલી ફોરમના વાવડ આખાય પંથકમાં પંકાયેલા હતા. દેવતાએ તો બાઈના રૂપ હતા. કંકુવાણીને કોડીલી મીઠડા જેના બાપ વેણ, રબારણ મોંજુમાં ગંભરે તારા નેહ ભરેલા નેણ. આવીને એણે કુંડાળા નજીક ગોળો ઉતાર્યો, વિહળભા આ પાણી. માંજુમાં બેટા રંગ તને, રંગ તારી જનેતાને, તે ઠીક કર્યું, પાછા વળશું ત્યારે ખૂબ તરસ લાગી હશે, અમે વળીએ ત્યાં સુધી અહીંયા બેસજે. ગઢવી, પણ હું પણ તમારી ભેગી કરવા આવી છું. ના માંજુમાં, અમારું જીવતર લાજે કે મરદ થઈને ભેગી બાઈ લઈને આવ્યા. પઠાણો અને ચારણો વચ્ચે રણ મેદાનમાં તલવારોથી ઘમસાણ યુદ્ધ થયું અને સામસામી તલવારોની તાળીઓ પડવા માંડી. એક ભાઈબંધ 100 શત્રુના ઝાટકા બોલાવવા માંડ્યા. સાંજ પડવા આવી ત્યારે સુલતાનનું અડધું સૈન્ય કપાઈ ચૂક્યું હતું અને વિહળ રાબાએ હાથીના દંશૂળ પર પગ દઈને સુલતાનના શાહજાદા મોહબ્બત ખાનને હીણ્યો અને સુલતાનનું કાળજું ફફડી ઉઠ્યું કે આ બહાદુરો નહીં મરે પણ હમણાં મારા લશ્કરનું કચ્છર ઘાણ વાળી દેશે. ત્યારે હાથીની અંબાડીમાંથી ફરમાન છૂટ્યા કે તીર કામઠા અને ગોળીઓ ચલાવો. બાદશાહે દગો કર્યો અને 11 ભાઈબંધો વિંધાણા અને કુંડાળે આવી પહોંચ્યા.
પાછળ બાદશાહ નું લશ્કર ઉંડાળે આવી પહોંચ્યું. માંજુમાં તલવાર લઈને ઉભી રહી. ખબરદાર, મોતની પથારીએ સુતેલા દેવી પુત્રોને હાથ લગાવ્યો છે તો. પાદશાહ નું કટક પાછું વેળ્યું. ટોયલી ભરી ભરીને માંજુમાં રબારણે 11 મોતના મુસાફરોને પાણી પાયા. પેટના દીકરા પ્રમાણે સૌના માથા ઉપર હાથ પંપાળ્યો. 11 ભાઈબંધોએ પડખો પડખ પંડ છોડ્યા અને આ 11 ઓળખાણ કરવા સુલતાન પોતાના કુકડિયા ચારણને લઈ કુંડાળે આવ્યો. આંગળી ચીંધાડીને પાછા પૂછતો જાય કે આ કોણ, અને ભાલાની અણી અડાડી અડાડીને કુકડિયો ચારણ ઓળખાણ દેતો જાય કે આ વિહર રાબો, આ ધનરવ. ત્યારે માંજુમાં બોલ્યા, મારા પિટ્યા. માંજુમાએ કાળા વચન કાઢ્યા. તને વાગે મારા વાસ્યાંગના ભાલા, મારા હુતેલા હાવજને શી જગાડસ? જીવતા હતા ત્યારે ઓળખવા આવવું તું ને? માંજુમાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. પાદશાહને માંજુમાએ 2 કડવા વચનો કહ્યા. સુલતાન શર્માઈને પાછો વેળ્યો, ફોજ ઉપાડીને હાલી નીકળ્યો. વિહર રાબાએ માર્યો શાહજાદો મોહબ્બત ખાન, સતી મંજુમાને નમ્યો, શાહને થયું ભૂલનું ભાન. જતા જતા બાદશાહે પૂછ્યું કે આ વાસ્યાંગ કોણ? ત્યારે કુકડિયા ચારણે ચાડી ખાધી કે આપના શાહજાદાને મારનાર વિહર રાબાનો પુત્ર વાસ્યાંગ, જે અત્યારે નેહડે પારણે ઝૂલે છે. બાદશાહે હુકમ દીધો કે વાસ્યાંગને ખતમ કરી નાખો. ત્યાં માંજુમાં રબારણ ચમક્યા. બાદશાહના માણસો નેહડે પોગે એ પહેલા માંજુમાં પોતાના દીકરા જગુ ભાડકાને લઈ અને નેહડે પહોંચી ગયા અને વાસ્યાંગને ઘોડિયામાંથી ઉપાડી એ જગ્યાએ ઘોડિયામાં પોતાનો દીકરો સુડાવી દીધો. વાસ્યાંગને સંતાડી દીધો. બાદશાહના સેનાપતિએ એ બાળકની હત્યા કરી અને ફોજ હાલી નીકળી. માંજુમાએ વિહર રાબાના વંશને બચાવી લીધો. સંત શુરાને સત્યો વહેતી લખલખ વાત, ઘસરણ છોડ કહે ધન્ય ભોળી રબારણની જાત. આંબાડી ગામને ટીંબે 11 ભેરુબંધોની ચિતા ખડકાણી ને અગ્નિદાહ દેવાયો. ત્યારે તેજરવ હોયો ગામત્રેથી પાછો વેળ્યો અને સળગતી ચિતા જોઈ ગામ લોકોએ તેજરવને વાળ્યો, પણ એ ન માન્યો અને ચિતા ઉપર આસન વાળી શહીદ થયો. વાસ્યાંગને માંજુમાં રબારણે મોટો કર્યો. ગામના સરખે સરખા જુવાનોમાં આ વાસ્યાંગ નોખો તરી આવતો. જુવાન જોધ દીકરાને જોઈ માંજુમાં ખૂબ હરખાતા. એક દિવસ માંજુમાએ વાસ્યાંગને બોલાવ્યો. હેતાળ હાથ વાસ્યાંગના માથે મૂક્યો અને માની મમતાના દળ દળ આંસુ સરી પડ્યા. ત્યારે વાસ્યાંગ બોલ્યો, માં તારી આંખોમાં આંસુ કેમ? કોઈએ તને કડવા વચનો કહ્યા? ના દીકરા ના. ત્યાર પછી માંજુમાએ વિહર રાબાની વાત માંડીને કરી. વાસ્યાંગ, તને જીવાડવા મેં મારા એકના એક દીકરા જગુનું બલિદાન દીધું. તારા માવતર ચારણ છે, તું જ મારો દીકરો છે. મેં માં થઈને આજ દિન સુધી કોઈ ભેદભાવ નથી રાખ્યો. વિહર રાબા તારો બાપ છે અને આ બાદશાહનું વેર લેવાનું તારે બાકી છે. બંનેમાં દીકરો વિહર રાબાની ખાંભી આવ્યા, તેલ સિંદૂર ચડાવ્યું અને પિતાનું વેર લેવાના વાસ્યાંગે સંકલ્પ કર્યા. તને જીવાડ્યો તાત, મારાને મરવા દીધો. વેદના હુંદી વાત વહેમી લાગે વાસ્યા. માસ્યાંગના રોમે રોમમાં વેરની જ્વાળાઓ પ્રગટી ઉઠી. પિતાનું વેર વાળવા માસ્યો તૈયાર થયો. હથિયાર સજી આખાય પરગણામાં 9 યુવાનોને હાબદા કર્યા અને વિહર રાબાની ખાંભે નમન કરી માં માંજુમાના આશીર્વાદ લઈ માસ્યો, ભરવાડ, આહિર, રબારી, ચારણ એની ફોજ લઈ અમદાવાદના પંથે પડ્યો. માર્ગમાં સાણંદના રાજવી જયસિંહ વાઘેલાનું નાનું રજવાડું આવ્યું. ત્યાંના ઠકરાણાને ખબર મળ્યા કે સોરઠના આંબરડી ગામનો નવજુવાન વાસ્યો બાદશાહને ધમરોળવા નીકળ્યો છે. ત્યારે રાણીબાએ તેને દરબારગઢમાં આવકાર્યો અને સારી મહેમાનગતિ કરાવી. પોતાનું ઝર, ઝવેરાત, સોના અને રોકડા રૂપિયાનો ખજાનો રાણીબાએ વાસ્યાને આપ્યો. લડવા હથિયાર આપ્યા અને સાથોસાથ પોતાનું લશ્કર પણ આપ્યું. ત્યાર પછી રાણીબાએ વાસ્યાને અચંબો થાય એવી એક ચીજ હાથમાં આપી. આ શું રાણીબા? આ મારું કાપડું છે, જે હું બાદશાહના લોહીમાં રંગીશ તે દી હું આ કાપડું પહેરીશ, એવા મેં નિયમ લીધા છે. બાદશાહ મારા ધણીનો મારનાર છે, આપનું કામ ફતેહ કરાવે, એમ કહી વાસ્યો માર્ગે પડ્યો અને અમદાવાદ આજની ગાયકવાડ હવેલી ઉપર ચડી આવ્યો. ત્યારે એક સૈનિકે કુકડિયા ચારણને ઓળખ્યો અને કહ્યું કે તારા બાપને ભાલાની અણીએ ચડાવનાર અને બાદશાહને ઉશ્કેરનાર આ કુકડિયો ચારણ છે. વાસ્યાએ અમદાવાદની ભર બજારમાં ભાલાની અણીએ વિંધ્યો અને ઢીમ ઢાળી દીધું અને સામે પક્ષે પણ યવનનું લશ્કર હાબદું થઈ ગયું. યવનની કારી ફાવી નહીં અને વાસ્યાના શૂરવીર યોદ્ધાઓ ગઢમાં ઘૂસ્યા. સૈનિકોનું ઢીમ ઢાળતું વાસ્યાનું લશ્કર આગળ વધ્યું. યુદ્ધ બરાબર જામ્યું. આકાટા પડકારા થવા લાગ્યા. વાસ્યો પોતાના દુશ્મન મહંમદ બેગડાને શોધતા આગળ વધ્યો. ત્યાં સવારના અજવાળે હાથમાં તલવાર લઈ બેગડો ધસી આવ્યો. વાસ્યો કૂદ્યો અને બેગડાની સામે પડ્યો.
તલવારોની તાસીરો બોલી અને બેગડાને તલવાર ચલાવતી સૂજતી નથી. ઝડપથી મહમદ તલવારને રમાડતો જાય છે. બાદશાહ પાછો પડે છે. વાસીઓ આગળ વધે. આમ કરતા કરતા, એકબીજાના ઘાવને ઝીલવતા, પાવને ચૂકવતા, યુદ્ધ કરતા કરતા બાબાને જ માજી ધકેલી દીધો. જાકા જીકમાં બેગડાની તલવાર ભાંગી ગઈ. બરોબર એ જ ટાણે વાસિયાએ બાદશાહની ગરદન ઉપર મરણિયો ઘા કર્યો. બેગડાનું માથું ધડથી અલગ થયું ને નીચે પડ્યું. વાસિયાએ ડણક દીધી, સાથીઓ માથું લઈ લ્યો, યવનના મોતની નિશાની ભેળી લઈ લ્યો. ત્યાં બાવડે બાંધેલ મહારાણીનું કાપડું યાદ આવ્યું અને એને લોહીમાં બોળ્યું અને મસ્તક સાથે લીધું. વાસિયાએ લશ્કર પાછું વાળ્યું. માર્ગમાં સાણંદ રાજધાની આવતા બાદશાહનું માથું અને રક્તભીનું કાપડું વાસિયાએ સાણંદના ઠકરાણાને આપ્યું. રાણીબાએ વાસિયાના ઓવણા લીધા. એક દિવસ રોકી લશ્કરને ઠકરાણાએ વિદાય આપી. વાસિયો આંબળી આવ્યા. માંજુમાં રબારણની વાણી સાચી પડી. વિહાળનો દીકરો વાસ્યાંગ, જે યુદ્ધને ટાણે પારણામાં ઝૂલતો હતો, એણે ભર જુવાનીમાં અમદાવાદની ભર બજારે પોતાના બાપને ભાલાની અણીએ ચઢાવનાર કુકડિયા ચારણને ભાલે વીંઝ્યો. માંજુમાને હૈયે ટાઢક વળી. માંજુમાં આ પારકી પૂંજી સમજી ચારણોને નેહડે આવી અને વાત કરી કે વાસ્યાંગ મારું સંતાન નથી, પણ વિહળ રાબાનું સંતાન છે. વાસિયાને જીવાડવા મેં મારા સગા દીકરા જગુ ભાડકાનું બલિદાન દીધું છે. ચારણોએ માંજુમાને માથા નમાવ્યા. સતી માંજુમાનો જય જયકાર થયો. વિહળ રાબાએ માંજુમાને બેટા કીધેલું એથી ચારણ ગિરસદારોએ માંજુમાને બેન કહી કાપડું આપ્યું અને માતા આય મોગલને પણ કાપડામાં આપ્યા. મોગલને આજે પણ ભાડકા હાખ રબારીઓ પૂજે છે. 12 ભેરુબંધીના અને 13માં માંજુમાં રબારણ, આ 13ની ખાંભીઓ આજે પણ આંબળીની પાદરે અજોડ વીરગાથાની સાક્ષી પૂરતી ઊભી છે. આજે પણ આંબળી પોગના ટીંબે જતા જ્યાં મૃત્યુનું કુંડાળું કાઢવામાં આવેલું ત્યાં માંજુમાં રબારણની ડેરી છે અને ઓટા ઉપર 12 ભાઈબંધોના પાળિયા છે અને મોહબ્બત ખાન પીરની જગ્યા છે. બાજુમાં પુરાયેલ પુરાતન વાવ છે. વિહર રાબાની શુરાપુરાના ધામ તરીકે ઓળખાય છે. ચારણ લડિયા શહીદ થયા ને પાળિયા થયા બાદ સતી માંજુબાએ દીધો સાથ એ રાયકા કુળની નાર. આજે માંજુમાં રબારી, જે કળોત્રાની દીકરી અને ભાડખા હાખમાં જેમનું સાસરું થતું હતું, એમના ભાડકા વંશજો હળવદ ગામમાં વસે છે. ધન્ય છે સતી માંજુમાને જેમને પોતાના દીકરા જગુ ભાડકાનું બલિદાન આપી વીર વિહર રાબાના વંશને રાખ્યો. રણછોડભાઈ કાત્રોડિયા લિખિત રબારી રસધારમાંથી આ વાત લેવાયેલી છે. મિત્રો, જો તમને વિડીયો ગમે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. અને મિત્રો, એક ખાસ વાત કે આ વિડીયોનો ઉદ્દેશ ફક્ત અને ફક્ત લોકવાર્તાઓ અને ઇતિહાસ તમારા સુધી પહોંચાડવાનો છે. લોકવાર્તા છે એટલે કદાચ તમને લાગે કે ઇતિહાસમાં અમુક બાબતો નોંધાયેલી નથી. અને એક વાત કે જો તમે ગૂગલ પર સર્ચ કરશો તો તમને મહમદ બેગડાનું મૃત્યુ આકસ્મિક મૃત્યુ બતાવશે, આવી કોઈ વાત એમાં નથી. પણ મિત્રો, બધી વાત ગૂગલમાંથી નથી મળતી.